ચલો આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર 12 જે છે આપણો વિદ્યુત એના થોડા ઉદાહરણના ને દાખલા જોઈ લઈએ કે જે એક્ઝામ માં પૂછાયા છે. તો કોઈ પણ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી પસાર થાય તો પરિપથમાંથી થતો વિદ્યુત ભાર ગણો. તો આપણને 0.5 એમ્પિયર શું આપેલું છે? 0.5 એમ્પિયર એટલે આઈ. 0.5 એટલે શું આપેલું છે? આઈ. હવે ટી મિનિટ એટલે સમય આપેલું છે 10 મિનિટનો તમને સમય આપેલો છે. હવે આપણે જાણીએ છીએ કે સમયને હંમેશા આપણે સેકન્ડમાં લેવાનો, તો 10 મિનિટમાંથી આપણે સેકન્ડમાં જવું હોય તો શું કરવું પડે? 60નો ગુણાકાર કરવો પડે. તો 10 × 60 એટલે 600 સેકન્ડ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. તો આના ઉપરથી આપણે ક્યુ શોધવું હોય તો ક્યુ બરાબર આઈ ટી નો ગુણાકાર થાય. તો આઈ અને ટી, તો અહીંયા આઈ મૂકી છે, આ ટી મૂકી છે, તો 300 કુલમ. તો આ તમને સિમ્પલ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. આ બીજો પણ એમસીક્યુમાં તમને પૂછાઈ શકે છે કે શું શું આપ્યું છે અને શું શું શોધવાનું છે. તો 12 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ જેટલો વિદ્યુત ભાર લઈ જવા માટે કરવું પડે તો કાર્ય કેટલું હોય? તો શું શું આપ્યું છે તમને? તો વી બરાબર 12 વોલ્ટ આપ્યા છે અને ક્યુ બરાબર 2 કુલમ આપ્યા છે. તો 12 વોલ્ટ અને 2 કુલમ આ બે અલગ અલગ વસ્તુ ક્યુ અને વી આપી છે. લઈ જવા માટે કરવું પડતું કાર્ય, તો આપણે શું શોધવાનું છે? ડબલ્યુ. તો ડબલ્યુ બરાબર શું થાય? ક્યુ વી. ડબલ્યુ બરાબર શું થાય? ક્યુ વી. તો અહીંયા ક્યુ ની જગ્યાએ ક્યુ ની કિંમત મૂકી દો અને વી ની જગ્યાએ વી ની કિંમત મૂકી દો. સિમ્પલ. અને કાર્યનો એકમ શું છે? જૂલ. તો અહીંયા જૂલ લખેલું છે બરાબર. પછી આની નીચે જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહ્મ હોય અને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો બલ્બમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? હવે પહેલાની વાત કરીએ આપણે, તો પહેલામાં શું શું આપેલું છે? આર આપેલો છે, તો આરની કિંમત લખી દીધી. શું આપ્યું છે? 220 વોલ્ટ. તો વી આપેલો છે, તો વીની કિંમત લખી દીધી. હવે તમને પૂછ્યું છે કે કેટલો પ્રવાહ એટલે કે કેટલો આઈ પસાર થશે? તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. તો વીની જગ્યાએ વી મૂકી દો, આરની જગ્યાએ આર મૂકી દો, તો આઈ ઇઝ ઇક્વલ 0.18 એમ્પિયર થાય. એ જ રીતે બી, તો વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ 100 ઓહ્મ છે, કેટલો છે? 100 છે. તેને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો પ્રવાહ ખેંચે? ફરીથી શું આપ્યું? ફરી તમને આર આપ્યો છે, કેટલો? 100 ઓહ્મ. પછી આ શું આપ્યું છે? વી. તો વી કેટલો આપ્યો છે તમને? 220 વોલ્ટ. આર 100 આપેલો છે, વી 220 આપેલો છે, તો પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો કેટલો પ્રવાહ? તો આઈ કેટલો પ્રવાહ પસાર થાય? તો આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર. તો વીની જગ્યાએ વીની કિંમત મૂકો, આરની જગ્યાએ આરની કિંમત મૂકો, તો વી ભાગ્યા આર, આમાંથી પ્રવાહ પસાર થાય. હવે એ જ રીતે એક બીજો એક ઉદાહરણ સારું એવું આપેલું છે જે પૂછાયું છે. પાંચમું, ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 સેલ્સિયસ તાપમાને અવરોધ 26 છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી હશે? બરાબર. હવે લંબાઈ L કેટલી આપેલી છે? 1 મીટર, તો લખી દીધું. R કેટલો આપ્યો? 26, તો એ પણ લખી દીધું. ડાયામીટર 0.3 mm. પણ આપણે જાણીએ છીએ કે હંમેશા જે પણ લેન્થની વાત હોય, ડાયામીટરની વાત હોય, એટલે કે જે પણ કોઈ પણ લંબાઈની વાત હોય, તો એ આપણે મીટરમાં જ લઈએ છીએ. તો આને મીટરમાં કન્વર્ટ કરી દીધા. હવે આપણે જાણીએ છીએ કે R બરાબર R એ અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો R ઇઝ ઇક્વલ ટુ રો L બાય A છે. તો એના ઉપરથી આપણે શું શોધવાનું છે? શું કીધું છે? અવરોધકતા. રો શોધવાની કીધી, તો રો જે શોધવાનું હોય એના સૂત્ર કરતા બનાવી દો. રોના સૂત્ર કરતા, તો એ ગુણાકારમાં હતો, એ ભાગાકારમાં હતો, તો સામે જાય તો ગુણાકારમાં. L ગુણાકારમાં હતો, અહીંયા આવે તો ભાગાકારમાં હતો. R A અપોન L. હવે A આપણે ખબર છે, A એટલે કોણ? વાહકતાનું ક્ષેત્રફળ. હવે વાહકતાનું ક્ષેત્રફળ એટલે શું? વાહકતાનું ક્ષેત્રફળ એટલે વાહક કયા શેપનો છે જોવું પડે. હવે ખબર છે કે વાહકતાર, આપણા ઘરમાં જે વાયર આપણે વાપરીએ છીએ, તો કયા શેપનો છે? વર્તુળાકારનો. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાઈ આર સ્ક્વેર થાય. હવે આપણને આર નથી આપેલો પણ ડાયામીટર આપેલો છે. તો આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડી બાય ટુ. તો આની જગ્યાએ ડી બાય ટુ લખીએ તો ડી સ્ક્વેર બાય ફોર થઈ જાય, એટલે કે ડી બાય ટુ એનો સ્ક્વેર, તો ડી સ્ક્વેર બાય ફોર. બસ, હવે બધી કિંમત આપેલી છે. આરની જગ્યાએ આરની કિંમત મૂકો, પાઈની જગ્યાએ પાઈની કિંમત મૂકો, ડીની જગ્યાએ ડીની કિંમત મૂકો, અને એલની જગ્યાએ એલની કિંમત મૂકો. તો તમને જે આવશે એ તમારા વાહકની અવરોધકતા આવશે. પછી એક નાનો બીજો એક એમસીક્યુ છે, આપેલ દ્રવ્યના L લંબાઈના અને A આડછેદનો ધરાવતો તારનો અવરોધ 4 ઓહ્મ છે. કેટલું? આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો એક અવરોધ છે 4 ઓહ્મ. આ જ દ્રવ્યના L બાય 2 લંબાઈના 2A આડછેદ ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ કેટલો થાય? હવે નવો અવરોધ આપણને શોધવા માંગે છે. ફરીથી પહેલા આપણો અવરોધ કેટલો હતો? 4 હતો. 4 શેના માટે હતો? કે જ્યારે લંબાઈ L હતી અને ક્ષેત્રફળ A હતું, એટલે કે રો L અપોન A ની કિંમત આપણને 4, પહેલો અવરોધ એટલે કે R1 એટલે કે રો L અપોન A ની કિંમત તમને 4 ઓહ્મ આપેલી છે. હવે બીજા તાર માટે, તો બીજા તાર માટે શું કર્યું તમે? લંબાઈ L બાય 2 કર્યું અને આડછેદનું ક્ષેત્રફળ 2A કર્યું. તો L ની જગ્યાએ L બાય 2 મૂકો, A ની જગ્યાએ 2A મૂકો, તો છેદનો છેદ, છેદમાં આ 2 અને આ 2, તો 1/4 થઈ જાય. તો 1/4 રો L બાય A. હવે રો L અપોન A ની કિંમત આપણે ઉપર શોધી, 4
જે આપેલી છે તો 1 upon 4 into 4 તો 1 ohm તો બીજા તારનો અવરોધ કેટલો આવશે 4 ohm આવશે હવે સિમ્પલ એક શ્રેણી જોડાણ સમાંતર જોડાણ એક પાવર કન્ઝમ્પશન નું જોઈ લઈએ કે એક વિદ્યુત ઇસ્ત્રી છે મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે તે 840 વોટ ના દરથી ઊર્જા વાપરે છે અને લઘુત્તમ દરથી ગરમ થાય તો 360 વાપરે હવે તમને ખબર છે કે વધુ લઘુત્તમ અને મહત્તમ અવરોધ એટલે કે મહત્તમ પાવર એ બધી વાત ક્યારે છે મહત્તમ દરથી ગરમ થાય ત્યારે તો P બરાબર VI આપણે પાવરના કાલે ત્રણ સૂત્રો શોધ્યા હતા તો P બરાબર VI V આપણને ખબર છે 220 લેવાનો છે બંને માટે તો 220 લીધો તો પહેલા 840 ડિવાઇડેડ બાય 220 એ કર્યા અને નીચે જો 360 ભાગ્યા 220 એ કર્યા હવે મહત્તમ દરથી ગરમ થાય તો પ્રવાહ મહત્તમ હોય તો 3.82 લઘુત્તમ દરથી ગરમ થાય તો 1.64 તો આ બંને માટે આપણે અલગ અલગ અવરોધ પણ શોધવાના છે કારણ કે પહેલા પ્રવાહ શોધવાનું કીધું પછી અવરોધ શોધવાનું કીધું તો અવરોધ ઓમનો નિયમ એવું કહે છે કે R શોધવું હોય તો R ઇઝ ઇક્વલ ટુ V અપોન I તો V ની કિંમત કેટલી છે 220 તો 220 અહીંયા પણ મૂકેલી છે 220 અહીંયા પણ મૂકેલી છે I એટલે મહત્તમ દરનો પ્રવાહ પહેલા લેવાનો તો 3.82 તો એનો જવાબ આવી ગયો અને અહીંયા લઘુત્તમ દર તો 220 તો એના એ જ અને લઘુત્તમ દર માટે લઘુત્તમ પ્રવાહ તો 1.64 તો 1.64 મૂકેલા છે તો R મળી ગયા આમ આ બંને અલગ અલગ R માટે તમે બંને અલગ અલગ પ્રવાહ માટે R શોધી શકો છો અને I ક્યાંથી આવ્યા બે સૂત્રો આપણે કયા કયા તો P બરાબર VI અને V ઇઝ ઇક્વલ ટુ IR આ બે આપણે અલગ અલગ પ્રવાહના સૂત્રો આપણે વાપર્યા છે હવે આ લાસ્ટ ટાઈમ બોર્ડમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે 400 વોટનું રેટિંગ ધરાવતા વિદ્યુત રેફ્રિજરેટરના 8 કલાક પર દિવસ ચલાવવામાં આવે તો રૂપિયા 3 પ્રતિ કિલોવોટના લેખે 30 દિવસ સુધી ચલાવવા માટે કેટલી ઊર્જાનો ખર્ચ થાય તો હવે મેં કીધું સમય હંમેશા સમય લઈ લેવાનો તમારે સેકન્ડમાં લઈ લેવાનો સમય હંમેશા સામે લેવાનો સેકન્ડમાં પણ તમને અહીંયા કિલો વોટ અવર કીધું છે અવર અવર એટલે કલાકમાં હવે 8 કલાક ચાલે છે દિવસમાં એવા 30 દિવસ ચાલે છે તો એક દિવસમાં 8 કલાક તો 30 એ કેટલા તો 240 તો કુલ ઊર્જા કેટલી હોય તો ઊર્જા બરાબર પી ઇન્ટુ ટી તો પી પાવર કેટલું છે 400 અવર કેટલા 240 કાલે જ ગયા લેક્ચરમાં જ કીધું હતું કે કોઈ પણ રેફ્રિજરેટર અથવા તો કોઈ પણ ઉપકરણની જો આપણે ઊર્જા શોધવી હોય તો પાવર અને સમયનો ગુણાકાર કરી દેવાનો તો પાવર 400 આપેલા છે તો એ 400 ઉપરથી મૂકી દીધા સમય 240 આપેલા છે તો 240 અહીંયા મૂકી દીધા બસ આ બંનેનો ગુણાકાર કરી દો એટલે 96000 વોટ અવર થશે પરંતુ આપણે તો કિલોમાં શોધવું છે તો કિલોમાં શોધવું હોય તો આપણે 1000 વડે ભાગવા પડે તો આના 1000 વડે ભાગો તો શું જવાબ આવશે 96 કિલો વોટ અવર શું જવાબ આવશે 96 કિલો વોટ અવર હવે 1 કિલો વોટ અવરના 3 રૂપિયા તમને આપેલા છે કે 3 પ્રતિ કિલો વોટના લેખે તો 3 રૂપિયા 1 કિલો વોટના 3 રૂપિયા તો 30 દિવસ માટે કેટલા એટલે કે 3 1 કિલો વોટના 3 તો 96 ના કેટલા તો 96 ગુણ્યા 3 તો 288 જવાબ આવે તો 288 રૂપિયા જેટલું 30 દિવસ માટે એમને બિલ ભરવું પડશે એટલે કે કિલો વોટના લેખે એટલું બિલ ભરવું પડશે એટલો ખર્ચ થશે